આજે આપણે કાજુ અને ગુંદાનો સંભારો લોટવાળો સંભારો બનાવીશું. એના માટે આપણે 300 ગ્રામ જેવા ગુંદા ફોડીને લઈ લીધા છે ઠળિયા કાઢીને. 100 ગ્રામ જેવા આપણે કાજુ લીધેલા છે. 2-3 લીલા મરચાં લીધા જેની નસો આપણે કાઢી લીધી એટલે છોકરા ખાઈ શકે. વઘાર માટે આપણે 1 ચમચી રાઈ લીધી છે, સૂકી વરિયાળી લીધી છે 1 ચમચી, 1 ચમચી સફેદ તલ લીધા છે. આપણે ખટાશ માટે કોઠાનો પાવડર લીધેલો છે જે અમે ઘરે બનાવેલો છે કોઠાનો પાવડર. અને 4 ચમચી આપણે ચણાનો લોટ લીધો છે. 3 ચમચી આપણે ધાણાજીરું પાવડર લીધું છે. 1 ચમચી આપણે લેશું હળદર લેશું. અને સ્વાદ માટે આપણે હિંગ અને ગરમ મસાલાનો પાવડર જે ઘરે બનાવેલો છે એ લેશું. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેશું. સૌ પ્રથમ હવે આપણે એક પેન મૂકીશું, ગેસ ચાલુ કરશું. આપણે આપણે 3 પાવડા જેવું તેલ એડ કરશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે રાઈ નો વઘાર કરશું. રાઈ આપણી સારી રીતે ફૂટી ગઈ છે. હવે આપણે એમાં ગુંદા એડ કરશું. ગુંદાને હલાવતા રહેશું. આપણે 2-3 મિનિટ સુધી આપણે ગુંદાને હલાવતા રહેવાનું જેથી કરીને એની શિકાસ બળી જાય. હવે આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું. અડધી ચમચી જેવી આપણે હળદર એડ કરીશું. હવે આપણે જે કાજુ લીધેલા છે 100 ગ્રામ એ એડ કરીશું. આપણે હવે 1 ચમચી આપણે વરિયાળી એડ કરી દઈશું. એક ચમચી આપણે સફેદ તલ એડ કરી દઈશું. ત્રણ ચમચી આપણે ધાણા જીરું પાવડર લીધેલો એ એડ કરી દઈશું. ખટાશ માટે આપણે જે કોઠાનો પાવડર લીધો એ એડ કરી દઈશું. અને 3-4 મરચાં જે આપણે લીધા હતા સુધારી લસુ કાઢીને એ એડ કરી દઈશું. હવે આ બધી વસ્તુ આપણે વ્યવસ્થિત હલાવી લઈશું અને ગેસની આંચ આપણે ધીમી રાખશું જેથી કરીને આપણા મસાલા દાઝે નહીં. આપણા ગુંદા વ્યવસ્થિત શેકાઈ ગયા છે અને ફ્રાય થઈ ગયા છે. હવે થોડીક વાર આપણે એને ધીમે તાપે હલાવી લઈશું જેથી કરી આપણા મસાલા બધા સેટ થઈ જાય. હવે જે આપણે 3 ચમચી ચણાનો લોટ લીધો હતો એ આપણે મસાલા પર સારી રીતે છાંટી દઈશું. અને આપણે જે હિંગ અને ગરમ મસાલાનો પાવડર જે બનાવેલો છે એ પણ આપણે ઉપર છાંટી દઈશું. હવે આપણે એને હલાવશું ને અને 1 મિનિટ માટે આપણે એને ઢાંકીને રાખશું જેથી કરીને આપણો ચણાનો લોટ વ્યવસ્થિત શેકાઈ જાય અને બફાઈ જાય. હવે આપણો આ સંભારો બફાઈ ગયો છે, સ્મેલ સારી આવવા માંડી છે. આપણે ખોલીને બધી વસ્તુ વ્યવસ્થિત આપણે હલાવી લઈશું. આપણો કાજુ ગુંદાનો લોટવાળો સંભારો અહીંયા તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને આપણે સર્વિંગ બાઉલમાં એક નીકાળી લઈશું.
આપણો લોટવાળા કાજુ ગુંદાનો સંભારો તૈયાર છે. જો મારી ચેનલ તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો.